નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી મને હાઈ હેલો લખી આપશો જી જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ અને આ ક્લાસની શરૂઆત કરવાના છીએ આજે તમને ડિસ્ક્રિપ્શનમાં જોયું છે ચેપ્ટર નંબર કયું છે ભાઈ ચેપ્ટર આજે ઝડપથી ઝડપથી કયું ચેપ્ટર છે આજે પ્રવેશ અને આ ભાગીદાર પ્રવેશના બે લેકચર હશે આજે અને આવતીકાલે કેટલા લેકચર હશે બે લેક્ચર આજે અને આવતીકાલે રાઈટ ઓકે જસ્ટ એક જ મિનિટ पेन 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 ओके चैप्टर हाँ हवाला कर आविष्कार चैप्टर नंबर पांच ना हवाला कर आविष જસ્ટ એક જ મિનિટ હો પેન થોડી ઓકે થેન્ક યુ ચાલો ચેપ્ટર નંબર પાંચ અને આજે ચેપ્ટર નંબર પાંચ છે ઉપર ઉપર જોઈ લ્યો ઓકે આવડતા હોય તો ન આવડતા હોય તો ગણજો ચાલો ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચમાં આ કયા કયા દાખલા જોવાના છીએ તો કે સાહેબ ચેપ્ટર નંબર પાંચમાં સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા બધા જ દાખલા નથી જોવાના અને આમાંથી જેટલો પણ કોન્સેપ્ટ છે એ માત્ર કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે આખા દાખલા જોવાના નથી ઓકે ચાલો સૌ પ્રથમ તો કે સ્વાધ્યાયના દાખલા જે તમે તમારી શાળામાં જોઈ ગયા છો તમારી તમારા એ ટોપર બેચમાં જોઈ ગયા છો અને બધામાં જોઈ ગયા છો ઓકે દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ છે આભા અને બીના જ્યારે જ્યારે પણ પ્રવેશનો દાખલો આવે બધા ચેપ્ટર આવશે ભાઈ શાંતિ લાયક બધા તેરે તેર ચેપ્ટર ગણાવીશ એની જવાબદારી હું લઉં છું તેરે તેર ચેપ્ટર આવશે હો ઓકે ક્યાં હતા હા જ્યારે જ્યારે પણ પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો હોય જ્યારે જ્યારે પણ પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો હોય તો પ્રવેશના દાખલા વખતે સૌ પ્રથમ પહેલું સ્ટેપ જૂનું પ્રમાણ લખવાનું નવું પ્રમાણ લખવાનું અને ત્યાગનું પ્રમાણ ગોતવાનું જૂનું પ્રમાણ નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ આ સૌ પ્રથમ જોઈ લેવાનું ત્યાર પછી બીજું સ્ટેપ તો કે બીજું સ્ટેપ મૂડી સહિત જેટલી રકમ વહેંચવાની થાય એ બધી રકમ વહેંચવી જેવી જ રીતના આપણે ટોપર બેચમાં જોઈ ગયા છીએ એવી જ રીતના એટલે જેવી રીતના આપણે YouTube ના લેક્ચરમાં જોઈ ગયા છે એવી જ રીતના સૌપ્રથમ જૂનું પ્રમાણ નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ ગોતી લેવાનું ત્યાર પછી મૂડીની વહેંચણી કરી દે મૂડી અને બાકીનું જે પણ વહેંચવતું હોય એ બધું જ વહેંચી દેવાનું હા はい અએ જેટલું આવશે એટલું હું શીખવાડી દઈશ ઓકે ચાલો ત્યાર પછી તો કે ત્યાર પછી હવાલાઓની નોંધ કરવાની હવાલાની નોંધ થઈ ગયા બાદ ત્યાર પછી બાકીની રકમ લખવાની બાકીની રકમ લખવાની અને બાકીની રકમ લખાઈ ગયા બાદ શું કરવાનું તો કે ટોટલ કરવાનું ઓકે એક સરસ મજાનો પ્રશ્ન એવો છે કે સાહેબ અમુક દાખલામાં પ્રમાણમાં ખબર પડતી નથી તો એવો દાખલો પણ જ્યારે આવશે ત્યારે મને તમે કહી દેજો અથવા ન આવે તો આવતીકાલે એ દાખલો કહેજો આપણે એ દાખલો લઈ લઈશું ઓકે ચાલો મેં લાખલા માંથી બે જેમ એક જેમ બે તો અહીંયા નવું પ્રમાણ બે જેમ એક જેમ બે ભાગીદારનો ત્યાગ ગોતી લીધો ત્યાગનું પ્રમાણ આવ્યું બે જેમ એક હવે દાખલાની શરૂઆત કરી મૂડી મૂડી ખાતાની જમા બાજુ તો મૂડી મૂડી ખાતાની જમા બાજુ પછી તો કે સામાન્ય અનામત કારીગર વળતર અને રોકાણ અનામત ભાગીદારો વચ્ચે વહેંચવાનું હોય જે આપણે વેચી દીધું આ બાજુ જેટલું હોય ને બધું ઉધાર બાજુ લખાય અને આ બાજુ જેટલું છે બધું જમા બાજુ લખાય મૂડી દેવા બાજુ છે બધું કઈ બાજુ લખાય જમા બાજુ અને મિલકત લેણા બાજુ છે બધું કઈ બાજુ લખાય તો કે ઉધાર બાજુ થઈ ગયો તો કે હા ચાલો એના પછી તો કે એના પછી સરસ મજાનો હવાલો છે લાખ તરીકે તરીકે પાઘડી રોકડા લાવશે નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે મૂડીના અને પાઘડીના નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે મૂડીના અને પાઘડીના સાહેબ મૂડીના પૈસા શું કામ લાવે તો કે મૂડીના પૈસા મિલકતમાં ભાગ મેળવવા

아녕하 아저씨. ઉપર ઉપર કરો એટલે આવશે એટલે તો બોલાવ

બીજું કઈ ન હોય બંધ કરાવો ઓકે ચાલો તો હા હા મૂડી ફરીથી નવો ભાગીદાર છે એ નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે મૂડીના અને પાઘડીના પૈસા છે એ શું કામ લાવે તો કે મિલકતમાં ભાગ મેળવવા પાઘડીના પૈસા શું કામ લાવે તો કે ભવિષ્યના નફામાં ભાગ મેળવવા સાહેબ મૂડીના પૈસા છે એ ક્યાં રહે તો કે પેઢીમાં જ રહે મૂડીના પૈસાનું બીજું કઈ થતું નથી જ્યારે પાઘડીના પૈસા તો કે જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં વેચાય એટલે નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે તો રોકડ આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર જૂના ભાગીદાર ને ત્યાગના પ્રમાણમાં આપી દેવાના એટલે પાઘડી જેટલી જમા છે એટલી ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે જમા તે બીનાના મૂડી ખાતે જમા કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં ત્યાર પછી બીજો હવાલો એ તમને આવડતું હશે યંત્ર ની કિંમત બત્રીસ હજાર સુધી ઘટાડવી માનલો કે યંત્ર કેટલાના છે તો કે સાહેબ ચાલીસ હજાર ના ચાલીસ હજાર ના યંત્ર છે મારે બારોબાર જવાબ બત્રીસ હજાર જોતો છે

એન્ટ્રી ક્યાં મારવી એ નથી આવડતું એન્ટ્રી ક્યાં લખવી એ નથી આવડતું હે માં માતાજી ચાલો બાકીનું ટોટલ કરી દેવાનું ટોટલ બધું એકદમ નોર્મલ જ છે ભાગીદાર લખી નાખ્યા તો કે હા સાહેબ આસ્થા આહના અને સોનું જૂનું પ્રમાણ તો કે સાહેબ જૂનું પ્રમાણ નથી આપ્યું ન આપ્યું હોય તો સરખું એક જેમ એક

નથી આવડતું સાહેબ એટલે તો વિદ્યાકુળમાં એડમિશન લીધું છે ક્વિક રિવિઝનમાં એડમિશન લીધું છે ટોપરમાં નહીં સાહેબ ક્વિક રિવિઝનમાં ઓકે ચાલો તો કામદાર વળતર ભંડોળ તમે હતા ટોપરમાં હતા સાહેબ સાહેબ અંશભાઈ સર હતો એવું આન્સર થોડી હોય કે નથી આવડતું હાલો ઈ છોડો છોડો આ હું બધું કરાવું છું હો બધું કરાવું છું ઓકે ચાલો પેલેથી નવું પ્રમાણ જૂનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ એટલું તો આવડી ગયું ઓકે 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 તમે તમે વહીવટ કરો માં હું કરું છું હું કરું છું હું શીખવાડું છું અંજભાઈ તમને શીખવાડું છું ઓકે બધાને શીખવાડું છું અંદર અંદર નહીં બાંધો તમે ઓકે સૌ મૂડી તો કે મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખવાની છોતેર હજાર અડતાલીસ હજાર

આટલા પેઢીએ દેવાના છે એટલા પેઢીએ દેવાના છે ઓકે ચાલો પણ પેઢી પાસે હતા કેટલા તો કે અડતાલીસો રૂપિયા હું પેઢી છું મારી પાસે અડતાલીસો રૂપિયા છે મારે બત્રીસો રૂપિયા દેવાના થયા તો મારી પાસે બચે કેટલા મારી પાસે અડતાલીસો રૂપિયા છે મારે બત્રીસો રૂપિયા દેવાના થયા કેટલા દેવાના થયા બત્રીસો તો હવે મારી પાસે કેટલા બચે સોળસો રૂપિયા આ સોળસો રૂપિયા જૂના ભાગીદાર ને જૂના પ્રમાણમાં વેચી દેવાના સોળસો રૂપિયા જૂના ભાગીદાર આ બાજુ જમા બાજુ આ બાજુની બધી રકમ ઉધાર બાજુ ચલો એના પછી રોકાણ વધઘટ ભંડોળ રોકાણ નો હવાલો જોવાનો રોકાણ તો કે સાહેબ આયરો આયરો પાંચમો હવાલો આ અલગ છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ એકદમ અલગ પાંચમો હવાલો રોકાણ ઓગણીસ બસો માં આહના લઈ જશે રોકાણ ઓગણીસ બસો માં આહના લઈ જશે રોકાણ આહના લઈ જાય તો આહના લાભ લેનાર રોકાણ આહના લઈ જાય તો આહના લાભ લેનાર લાભ લેનાર નું ખાતું ઉધાર આહના લાભ લેનાર લાભ લેનાર નું ખાતું ઉધાર આહનાના મૂડી ખાતે ઉધાર ઓગણીસ બસો તે રોકાણ ખાતે જમા ચલો ખાતા ખતવણી કરો તો આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણ ખાતે ઓગણીસ બસો બાકીનું બે કઈ છે નહીં ઓકે હવે નવા રોકાણ લખવાના તો કે નહીં નવા રોકાણ નહીં લખવાના શું કામ એ તો આહના લઈ જાય છે આહના લઈ જાય એટલે હવે નવા રોકાણ આપણી પાસે છે નહીં પણ જોવાનું સાહેબ જૂના રોકાણ છે કેટલાના

એ જોવાનું રોકાણ નામનું કાંઈ વધઘટ ભંડોળ પડ્યું છે તો કે હા સાહેબ એના ઉપરથી તો આવ્યું રોકાણ વધઘટ ભંડોળ મારી પાસે સોળસો પડ્યા છે લે મારા ખીચામાં સોળસો રૂપિયા પડ્યા છે મારે આઠસો રૂપિયા દેવાના છે તો હવે મારી પાસે કેટલા બચી રહે તો કે સાહેબ સોળસો રૂપિયા પડ્યા હોય આઠસો દેવાના તો હવે આઠસો પડ્યા રહે ને એ આઠસો રૂપિયા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર વેચી દેવાના રોકાણ વધઘટ ભંડોળ ખાતે

રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ રોકડ ખાતાની ઉધાર બાજુ એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખ્યું ત્યાર પછી તો કે જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતું એકત્રિત ખોટ કહેવાય આ બાજુ હોત ને તો એકત્રિત નફો આ બાજુ છે એટલે એકત્રિત ખોટ આને પણ ભાગીદારો વચ્ચે વહેંચવાનું વહેંચવું આને પણ ભાગીદારો વચ્ચે

હવાલામાં પાઘડી આપી હોય ને એને કઈ પાઘડી કહેવાય તો કે નવી પાઘડી હવાલામાં પાઘડી આપી હોય એને કહેવાય નવી પાઘડી નવી પાઘડી આપી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની ફરી વખત નવી પાઘડી આપી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની નવી પાઘડી કેટલી છે ચાલી હજાર નવા ભાગીદારના ભાગ કેટલો છે તો આપણને અહીંથી ખબર પડે ત્રણ ચાલો ચાલી હજાર તો નવી પાઘડી ત્રણ ભાગ એટલે એને પાઘડીના બાર હજાર રૂપિયા લાવવાના હતા પાઘડીના કેટલા લાવવાના હતા બાર હજાર રૂપિયા ભાઈ સોનું એ સોનું તારે પેઢીમાં આવવું હોય તો તારે બાર હજાર રૂપિયા પાઘડીના લાવવાના થાશે પણ સોનું એ આપ્યા કેટલા બોતેરસો જ આપ્યા સોનું એ કેટલા આપ્યા બોતેરસો જ આપ્યા સાહેબ કેટલા નથી આપ્યા તો કે સાહેબ અડતાલીસો રૂપિયા નથી આપ્યા જો નોંધ લખી છે નોંધ ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ખાતે ઉધાર જે આપણે ઉધાર રોકડ ઉધાર અને સાહેબ રોકડા ન લાવે તો ભાગીદાર ના મૂડી ખાતે ઉધાર રોકડા ન લાવે તો ભાગીદાર મૂડી ખાતે ઉધાર

તો કે એના પછી બીજો હવાલો પૂરો ત્રીજો પૂરો ચોથો પૂરો પાંચમો હવાલો પૂરો છઠ્ઠો રોકાણ પર મળવાનું બાકી સાહેબ મળવાનું બાકી બાકી એટલે એટલે લેવાનું લેવાના મિલકત લેણા બાજુ તો એક અસર મિલકત બાજુ છે જો એક અસર મિલકત લેણા બાજુ છે મળવાનું બાકી રોકાણનું વ્યાજ પછી જોવાનું અત્યાર સુધી કેટલું મળવાનું હતું તો કે કઈ નહીં હવે કેટલા મળવાના થયા તો કે સાહેબ ચોવીસો

શું લખ્યું દેવી હુંડી દેવી હુંડી માં વધારો લેણદારો એ લખેલી એટલે લેણદાર માં ઘટાડો દેવી હુંડી દેવી હુંડી માં વધારો એના પછી તો કે બે હજાર સ્વીકારી જે નોંધેલ નથી જમીન મકાન ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા વીસ ઓછી છે આવા શબ્દ નું તમને ધ્યાન રાખવાનું કીધું ખબર છે ઓછી છે વધુ છે બે કઈ ગણતરી કરી છે નહીં ઓકે ચાલો જો વધારો કરો વધારો કરો તો શું કરવાનું વધારો કરવાનું જે કેવું કરવાનું એવું કેને યંત્રની કિંમતમાં દસ હજાર વધારો કરો ફર્નિચરની કિંમતમાં પંદર હજાર વધારો કરો તો વધારો કરી દેવાનો વિરોધ શું કામ કરવો પછી એવું લખ્યું હોય ઘટાડો કરો પછી એવું લખ્યું હોય ઘટાડો કરો ઘટાડો કરો તો ઘટાડી દેવાના એવું લખ્યું વધારો કરો તો વધારી દેવાના ઘટાડો કરો તો ઘટાડી દેવાના પણ હવે ખાસ ધ્યાન રાખવાનું એવું આપણને લખેલું હોય કે વધુ છે વધુ છે તો એની કિંમત ઓછી થશે વધુ છે એવું લખ્યું હોય તો એની કિંમત ઓછી થશે એડી અઢાર ગુણનું ચેપ્ટર છે ભાઈ અઢાર ગુણનું થેન્કયુ મીતભાઈ અને એવું લખ્યું હોય ઓછી છે તો એની કિંમત વધે વધુ છે એવું લખ્યું હોય તો એ મિલકત કિંમત ઓછી થશે ઓછી છે એવું લખ્યું હોય તો એ મિલકત છે છે થાય વધશે ચાલો આપણને શું કીધું જમીન ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા વીસ ટકા ઓછી છે વીસ ટકા ઓછી છે એટલે એમાં શું થયો વધારો આપણે એક ઉદાહરણ લઈ લઈએ આપણે શું લઈ લઈએ એક ઉદાહરણ

એટલે વધે કેટલા એસી રૂપિયા એટલામ ખબર પડી સાહેબ સાહેબ એની કરતા એવું કીધું હોત કે વીસ ટકા વધુ છે તો તો ધારવાનું ધારો કે જમીન મકાન સો રૂપિયા સાહેબ આવું કરવાનું ક્યારે આવું કરવાનું ક્યારે તો કે આવું કીધું ઓછી છે વધુ છે તો જ નહીતર નહીં વીસ ટકા વધારો કીધો એટલે અહીંયા કેટલા લખી નાખ્યા એકસો વીસ ઓછી કીધું હોય તો ઘટાડો વધુ કીધું હોય તો વધારો હવે આપણે જોવાનું જૂના જમીન મકાન છે કેટલાના તો કે સાહેબ ચાલીસ હજાર ના છે જો એસી ચાલીસ હજાર થતા હોય એસીએ ચાલીસ હજાર થતા હોય તો સો એ કેટલા ક્રોસ ગુણાકાર કરી નાખવાનો હે કેવો ગુણાકાર ક્રોસ ગુણાકાર કરી નાખવાનો અને અહીંયા એકસો વીસે ચાલીસ હજાર થતા હોય તો સો એ કેટલા અહીંયા ક્રોસ ગુણાકાર કરી કોઈ પણ મિલકત હોય કેટલા થશે અહીંયા સાહેબ પચાસ હજાર તો હું કે વાંધો નહીં પચાસ હજાર કોઈ પણ મિલકત હોય કોઈ પણ મિલકત યંત્ર હોય ફર્નિચર હોય જમીન મકાન હોય જ્યારે આવો શબ્દ તમને દેખાઈ જાય કે વધુ છે ઓછી છે એટલે ધારી જ લેવાનું એટલે શું કરવાનું ધારી જ લેવાનું ધારો કે જમીન મકાનની કિંમત સો વીસ ટકા ઓછી એટલે વીસ રૂપિયા ઘટાડો તો એસી એસી એ ચાલીસ હજાર તો સો એ કેટલા રેડી વધુ છે તો એવી રીતના કરવાનું ઓકે જમીન મકાનની કિંમત આવી ગયું ચૂકવેલ વીમા પ્રીમિયમ ના અડતાલીસો આવતા વર્ષના છે આવતા વર્ષના હોય ને એને કહેવાય અગાઉથી ચૂકવેલા આવતા વર્ષના હોય ને એને શું કહેવાય સાહેબ અગાઉથી ચૂકવેલા અગાઉથી ચૂકવેલા હોય ને એ લેણું કહેવાય હા હા લેવા પડે અગાઉથી ચૂકવેલા હોય એને શું કહેવાય લેણું એટલે લેવા પડે તો એની અસર તો કે મિલકત લેણા બાજુ ને બીજી અસર તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ થઈ ગયું તો કે હા સાહેબ પૂરો દાખલો દાખલો થઈ ગયો પૂરો બીજું કઈ છે નહીં ચલો એના પછી તો કે એના પછી દાખલો છે પ્રેરણા પિયુષ અને પોઈણી પ્રેરણા પિયુષ અને પોઈણી ઓકે યસ સર હવે તો કે જો જૂનું પ્રમાણ કેટલું તો કે જૂનું નથી આપવું એટલે એ સોરી આપ્યું છે એક જેમ ત્રણ મૂડીના પ્રમાણમાં પ્રમાણમાં એટલે કે મીંડા કાઢો તો જૂનું પ્રમાણ લખ્યું એક જેમ ત્રણ સાહેબ નવું પ્રમાણ તો કે સાહેબ દાખલામાં નવું પ્રમાણ આપણને કઈ આપવું નથી નવું પ્રમાણ આપ્યું નથી પરંતુ આપણને એવું કીધું છે કે પોયણી એક પંચમાંશ ભાગ આપવાની શરતે પ્રવેશ કર્યો એટલે પોયણીનો ભાગ કેટલો થઈ ગયો એક ના છેદમાં પાંચ કોઈ પણ પ્રકારની ઝંઝટ ગઈ હવે નહીં કાંઈ ત્યાગનું પ્રમાણ ગોતવું નહીં નવું પ્રમાણ ગોતવું કાંઈ નહીં ગોતવાનું આપણને ડાયરેક્ટ એવું જ કહી દીધું છે કે પોઈણી નો ભાગ એક ના છેદમાં પાંચ લ્યો પતી ગયો થઈ ગયું તો કે હા ચાલો હવે તો કે દાખલાની શરૂઆત કરવાની તો મૂડી મૂડી ખાતાની જમા બાજુ અનામત ભંડોળ વેચી દેવાનું બાકી બાકી નહીં પેલો હવાલો મૂડી પેટે બાસઠ પાંચસો ને તેના ભાગની પાઘડી ચોવીસ હજાર રોકડા લાવ્યા રોકડા લાવે તો રોકડ આવે રોકડ ખાતે ઉધાર તે પોણીના મૂડી ખાતે જમા તે પાઘડીના પ્રીમ પ્રીમિયમ ખાતે જમા

કોણ કોણ ઉપાડી જાય પ્રેરણા અને પિયુષ કોના તો કે આના સાહીઠ ટકા આના સાહીઠ ટકા અને આના સાહીઠ ટકા સિક્સટી પર્સન્ટ એન્ડ સિક્સટી ચાલો બીજું કંઈ છે તો કે સ્ટોકની અને યંત્રની બજાર કિંમત વીસ હજાર અને એક લાખ વીસ હજાર એ તો એકદમ ઇઝી છે સ્ટોક જૂનો કેટલો છે તો કે સત્તર પાંચસો અને નવો વીસ હજાર સ્ટોકમાં વધારો પુનઃ મૂલ્યાંકનની જમા ઓકે આની પીડીએફ મળશે ભાઈ આની પીડીએફ મળશે પછી યંત્ર યંત્ર કેટલા છે તો કે એક લાખ વીસ હજાર તો યંત્ર જૂના એક સાત પાંચસો ને નવા એક લાખ વીસ હજાર ત્યાર પછી દેવાદારો પર દસ ટકા ઘાલખાદ અનામત અને બે ટકા વટાવ અનામતની જોગવાઈ કરવી તો આ દેવાદારો છે એના ઉપર ઘાદ અનામત અને દેવાદાર પર અનામત ગણી લેવાનો ઓકે વધારો કરવો ચારસો સાના બાકી છે તો અહીંયા જો મેં ઘાલખાદ નું લખેલું છે થઈ ઓકે આવશે 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 ઓ રિદ્ધિબેન અત્યારે ચેપ્ટર નંબર પાંચ ચાલે છે તો આ વિસર્જન નું કેમ પૂછવું છે મને ખબર ન પડી પેઢીના વિસર્જન સમય આવશે આવશે બધું આવશે પેઢીના વિસર્જન સમયે એક મિનિટ કોમેન્ટ ન કરતા કોમેન્ટ નકો પેઢીના વિસર્જન સમય પચાસ હજારના લેણદાર ચોપડે નહીં નોંધાયેલા પાંત્રીસ હજારની મિલકત આપતા રોકડ ખાતું કેટલી રકમથી જમા થશે પચાસ હજારના લેણદારો છે એટલે લેણદારોને આપણે આપવાના હોય અને પાંત્રીસ હજારની મિલકત આપી ઓકે રોકડ ખાતું કેટલી રકમથી જમા થશે પચાસ હજાર પાંત્રીસ હજાર પંદર હજાર કે પંચ્યાસી હજાર લેણદારોને તો ચૂકવવાના હોય રોકડ જાય તો જમા બાકીની રકમ રોકડે ચૂકવી હોય તો ડિફરન્સની રકમ આપવી બાકીની રકમ ચૂકવી હોય તો ડિફરન્સ વાળી રકમ આપવી ઓકે 60% વાળું આ आले લ્યો કરો કંકુના આમાં હું અઘરો હતો કાંઈ નહીં સાહેબ નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે મૂડીના અને પાઘડીના ઓકે તો રોકડ ખાતે ઉધાર તે પોણીના મૂડી ખાતે જમા તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા પાઘડીનું પ્રીમિયમ જેટલું જમા છે એટલું ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પ્રેરણાના મૂડી ખાતે જમા તે પિયુષના મૂડી ખાતે જમા નવો ભાગીદાર જે ચોવીસ હજાર લાવે છે નવો ભાગીદાર જે ચોવીસ હજાર લાવે છે એમાંથી પ્રેરણાને છ હજાર મળશે અને પિયુષને અઢાર હજાર મળશે આ જે છ હજાર અને અઢાર હજાર છે એમાંથી સાહીઠ ટકા રકમ ઉપાડી જાય સાહેબ ઉપાડી જાય એટલે મને ખબર પડે રોકડ જાય જાય તો જમા કોણ કોણ ઉપાડી જાય તો કે પ્રેરણા અને પિયુષ તો છ હજારના સાહીઠ ટકા છત્રીસો અને અઢાર હજારના સાહીઠ ટકા દસ હજાર આઠસો ચલો એના પછી પી અને ક્યુ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે ઓકે ભાગીદારને મળે એના સાહીઠ ટકા કરવાના કે નહીં હા ભાગીદારને મળે એના સાહીઠ ટકા જો એટલે જ માટે તો મેં તીર કર્યું છે કે છ હજાર સાહીઠ ટકા લખી દઉં છું છ હજાર ગુણ્યા સાહીઠ ટકા ઓકે પીડીએફમાં આવી જશે એટલે વાંધો નહીં અઢાર હજાર ગુણ્યા સાહીઠ ટકા ભાગીદાર ને જે રકમ મળે છે એના સાહીઠ ટકા કરવાના છે ચાલો એના પછી તો કે એના પછી છે પી અને ક્યુ તો પી ક્યુ અને આર સાહેબ જૂનું પ્રમાણ ગોતો જૂનું પ્રમાણ તો કે જેમ ત્રણ તો નવું પ્રમાણ છે પાંચ જેમ બે જેમ ત્રણ જૂનું અને નવું બંને મળી ગયું હોય તો શું ગોતી લેવાનો ત્યાગ ત્યાગનું પ્રમાણ મળ્યું જેમ બે ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું એક જેમ બે

તે આર ના મૂડી ખાતે જમા તો અહીંયા લખી નાખ્યું છે રોકડ ખાતે ઉધાર તે આર ના મૂડી ખાતે જમા થઈ ગયું હાલો એના પછી તો કે એના પછી બીજ ખાતા વિમ કરી દેવાની બીજો હવાલો પેઢી ની પાઘડી ની કિંમત 30000 નક્કી થઈ પેઢી ની પાઘડી ની કિંમત સાહેબ પેઢી ની પાઘડી અને ઈ પાછી હવાલામાં નવી પાઘડી નવી પાઘડી આપી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની નવી પાઘડી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની તો અહીંયા જો આપણે નવા ભાગીદારનો ભાગ આર ના ભાગની પાઘડી ત્રીસ હજાર ગુણ્યા ત્રણ ના છેદમાં દસ ત્રીસ હજાર ગુણ્યા ત્રણ ના છેદમાં દસ એટલે કે નવ હજાર પાઘડીના રોકડા લાવવા પડશે નવ હજાર પાઘડીના રોકડા લાવવા પડશે તો સાહેબ નવ હજાર પાઘડીના રોકડા લાવે છે તો કે નહીં જો સાહેબ તો કે એક જ આમ નોંધ કરવાની રોકડમાં લાવે તો બે આમ નોંધ નો લાવે તો એક જ જો રોકડમાં લાવે તો રોકડ ઉધાર જો રોકડમાં લાવે તો રોકડ ઉધાર જો રોકડમાં નો લાવે તો એનું મૂડી ખાતું ઉધાર ખબર પડી રોકડમાં લાવે તો રોકડ ઉધાર નો લાવે તો એને જ ઉધાર કરી દેવાનો સાહેબ આમાં નથી લાવતા તો એને ઉધાર કર્યો જો આર ના મૂડી ખાતે ઉધાર તે પી ના મૂડી ખાતે જમા તે ક્યુ ના મૂડી ખાતે જમા કયા પ્રમાણમાં તો કે ત્યાગના પ્રમાણમાં કયા પ્રમાણમાં તો કે ત્યાગના પ્રમાણમાં ઓકે ચાલુ હોય તો ચાલુ ખાતું ઉધાર ને હા જો ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતું હોય તો મૂડીમાં કઈ નહી લખવાનું હો શરાફી ભાગીદાર પહેલેથી પૈસાવાળા વાળા ભાગીદાર હોય ને અને શરાફી પેલેથી પહેલેથી પૈસાવાળા ભાગીદાર હોય ને બાપ દાદા ના એને પૈસા બધા વાપરતા હોય ને વ્યાજે આપતા હોય ને ચાલો એના પછી તો કે ચોથો હવાલો જમીન મકાન ની કિંમત નેવું હજાર ગણવી થાય ઘટાડો થાય એટલે આપણને ફાયદો થાય સ્ટોકની કિંમત ચારસો ઘટાડો કરવો સ્ટોક કેટલો છે છત્રીસ હજારનો એમાં ચારસો ઘટાડો કરવાનો મિલકત ઘટે પુનઃ મૂલ્યાંકન ઉધાર લેણદારોને પાંચસો ચૂકવવાના નથી લેણદારો કેટલા છે બાવીસ હજાર બાવીસ હજારમાં પાંચસો ચૂકવવાના નથી પુનઃ મૂલ્યાંકન જમા બધા જ ભાગીદારો નવું નફો નકશાનું પ્રમાણ ઓકે ચાલો એના પછી તો કે પાશ્વી અનેરી અને હેન્સી પાશ્વી અનેરી અને હેન્સી આ ત્રણ ભાગીદાર છે તો કે હા સાહેબ આ ત્રણ ભાગીદાર છે જૂનું પ્રમાણ બે જેમ એક એટલે કે અહીંયા આપણે જે જૂનું પ્રમાણ છે એ છે બે જેમ એક નવું પ્રમાણ આપ્યું છે હા એ ચાર જેમ બે એટલે નવું પ્રમાણ ત્રણ જેમ ચાર જેમ બે રેડી નવું જૂનું મળી ગયું એટલે શું મેળવ ત્યાગ પણ ત્યાગમાં જુઓ એક ત્યાગ કરે છે એક લાભ મેળવે છે કઈ નહીં પ્રમાણ તો મેળવ્યું ને તો કે હા સાહેબ પ્રમાણ તો મેળવ્યું એક ત્યાગ કરે છે એક લાભ મેળવે છે ચાલો હવાલો ચોપડે નોંધેલ રોકાણની કિંમત વીસ હજાર નક્કી કરી નક્કી કરી પણ પછી લખવાનું છે કે નથી લખવાનું કે ખાલી નક્કી જ કરીશ હવાલો ચોપડે નોંધેલ નથી એટલે કે ચોપડે નહીં નોંધેલ રોકાણની કિંમત વીસ હજાર નક્કી કરી તો ચોપડે નોંધી દેવાના વીસ ને પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લખી દેવાની ચાલો સાહેબ આ શું મેળવે છે તો કે આ લાભ સોરી ત્યાગ કરે છે આ આ આ શું કરે કરે છે 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 તો તો કે ત્યાગ અને લાભ મેળવે ઓકે હવે હું આગળ વાંચું છું કે સૌપ્રથમ મૂડી લખી નાખવાની મૂડી અનામત વેચ દેવાનું કામદાર બચત ખાતા રાખવાના કારીગર નફા ભાગ ભંડોળ રાખવાનો દસ ટકા લેણદાર જૂની પાકડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ આ આ આ બધું લખી નાખ્યું પહેલો હવાલો

અને ઈ ચૂકવા પાંચ હજાર છસો અને ભૂલમાંથી લખવાનું હોય ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ધ્યાનથી સાંભળજો આને લખવાનું હોય ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ કારણ કે અંગત ખર્ચને કહેવાય ઉપાડ ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ જ લખાય પણ ભૂલમાંથી ક્યાં લખાઈ ગયો નફા નુકસાન ખાતે ઉધારેલ છે ભૂલમાંથી નફા નુકસાન ખાતે ઉધારાઈ ગયો છે ભૂલ માંથી નફા નુકસાન ખાતે ઉધારાઈ ગયો છે તો ભૂલ સુધારવા નફા નુકસાન ખાતું જમા સાહેબ નફા નુકસાન ખાતું નથી નફા નુકસાન હવાલા ખાતું જમા હેડી ભૂલમાંથી નફા નુકસાન ખાતે ઉધારાઈ જાય તો નફા નુકસાન હવાલા ખાતાની જમા બાજુ અને આ જ અસર ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ સોરી એ તો કઈક અલગ આવ્યું આઈ રહ્યું પુનઃ મૂલ્યાંકન ખાતે અંગત ખર્ચો જોઈએ અનેરીએ ચૂકવ્યા અનેરી ચૂકવે અનેરી ચૂકવે તો જો પુનઃ મૂલ્યાંકન ખાતે આઠ હજાર ચારસો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અનેરીના મૂડી ખાતે આઠ હજાર ચારસો પેઢી માટે નવા ભાગીદારના ભાગની પાઘડી શોધવાની સાહેબ નવા ભાગીદારના ભાગની પાઘડી શોધો તો નવા ભાગીદારના ભાગની પાઘડી કેટલી આવી તો કે વીસ હજાર ભાગની પાઘડી હેન્સીના ભાગની

જો પાઘડીના રોકડા લાવે તો રોકડ ઉધાર પાઘડીના રોકડા ન લાવે તો એનું મૂડી ખાતું ઉધાર ઉધાર ત્યાગ કરે છે ને ત્યાગ ઈ બે જમા પણ સાહેબ આમાં તો આ ત્યાગ કરે છે આ તો લાભ લે છે પેલા ત્યાગનું ખાતું જમા કરો તે પાશ્વી ના મૂડી ખાતે જમા તે પાશ્વીના મૂડી ખાતે જમા સર તો આનું શું કરવાનું આ લાભ લેનું શું કરવાનું તો કે લાભ એને ઉધાર કરવાનો લાભ શું ઉધાર મૂડી ખાતે ઉધાર સોરી અનેરીના મૂડી ખાતે ઉધાર સાહેબ હેન્સી નું મૂડી નું તો આપણને ખબર પડી ગઈ કે બાકીની રકમ લખવા ક્યાં જી લખી નાખીશ વીસ હજાર ખબર પડી નવા ભાગીદાર નું મૂડી ખાતું ઉધાર ત્યાગ કરનાર નું મૂડી ખાતું જમા તો લાભ લેનાર

દસ હજાર અહીંયા થશે દસ હજાર ટોટલ કેટલા થશે આપણે આપણા નિયમ પ્રમાણે જ ચાલવાનું સર માલ મિલકત ખાતાનું બીજું નામ શું છે ભાઈ માલ મિલકત ખાતાનું માલ મિલકત ખાતાનું બીજું નામ સાતમું ચેપ્ટર આવે ને અચ્છા માલ મિલકત નિકાલ

નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી એટલે કે હેન્સીની મૂડીને બેઝ સાહેબ આને આને છે છે તો એને દસ વખત લખવા આપવું તો અનેરીને દસ માર્ક હોય તો એને કેટલી વખત લખવા આપો એવી રીતના ઓકે એવી રીતના હેન્સીની મૂડીને પાયા તરીકે રાખો તો જેની મૂડી પાયા તરીકે તમે રાખેલી હોય એના મૂડી ખાતે અસર ક્યારેય ન આવે એના ચાલુ ખાતે અસર આવે પાયા તરીકે હોય તો કયું ખાતું કરવાનું ચાલુ ખાતું એવો નિયમ છે અને એકાઉન્ટ નિયમ અને સિદ્ધાંત પ્રમાણે જ ચાલે છે જે ધોરણ અગિયાર માં પાઠ છ અને પાઠ સાત પાઠ છ

ત્રણ ચોક બાર ને છ દુ બાર સાહીઠ હજાર નવી મૂડી કેવી મૂડી નવી મૂડી રેડી પછી આ હું છે બાકી આગળ લઈ ગયા પછી બીજું તો કે સાહેબ બીજામાં હું કીધું છે તો કે હેન્સી છે એનસી બે ભાગે મૂડી ચાલીસ હજાર લાવે છે તો બીજો ભાગીદાર કોણ છે અનેરી ચાર ભાગે ઓકે અને બાકી આગળ લઈ ગયા હેડી થઈ ગયું અને બાકીનો જે ડિફરન્સ આવે એ બધો જ રોકડ ખાતે અથવા તો ચાલુ ખાતે નાખી દેવાનો ક્રોસ આ બાકી આગળ લઈ ગયા એટલે એ થઈ જાય નવી મૂડી કેવી તરીકે રાખવું એટલે શું તો કે એની મૂડીને બેઝ બનાવવાના આપણે ખબર છે સ્કૂલમાં શિક્ષક પેપર આપતા હોય કોઈને દસ માર્ક આવ્યા હોય તો એને પાંચ વખત આવે પછી આપણે બાર માર્ક આવ્યા હોય તો આપણને છ વખત આપે એટલે આપણે તરત કેવી એને પાંચ માર્ક હતા તો બાર દસ વખત આવ્યું મારે અગિયાર છે તોય કેમ સાહેબ માની લો કે આઠ વખત આવ્યું તો મારે કેમ આઠ વખત મારે તો સાત વખત થાય એને એટલી વખત છે તો એટલા માર્ક હોય તો એને એટલી વખત તો કેટલા માર્ક રેડી આવી રીતના હોય છે બે લેક્ચર થઈ ગયું તો આવી રીતના આની મૂડીને પાયા તરીકે રાખી એટલે કે એને બેઝ બનાવી

તમને જે પણ ઉદાહરણમાં ખબર ન પડે એ મને જરા પૂછતા રહેજો સર અમુક વાર ત્યાગ માટે જૂનો ભાગ સાથે ગુણાકાર અમુક વાર ડાયરેક્ટ આપેલ હોય એ કેવી રીતને એ આવશે હું કાલે સમજાવીશ ઓકે આઈ થિંક આમાં હશે તો આમાં જ હું સમજાવી દઈશ હા જો અહીંયા જો આ આપણે આવતી કાલે જોવાના છીએ ઓકે તમે જે પ્રશ્ન પૂછો ને એ આવતી તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છે ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે નવા દાખલા સાથે ઓકે આ જેટલા પણ દાખલા છે એ બધા જ આઈએમપી દાખલા છે એટલું યાદ રાખી પરફેક્ટલી ભણશો જય હિન્દ જય ભારત